સમાચારની તો જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની પુત્રવધુનો અકસ્માત સર્જાતા શનિવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચંદ્રેશ પટેલના પૌત્રને સામાન્ય ઈજા પહોંચી છે. ત્યારે આ અકસ્માત બાદ માજી સાંસદ ચંદ્રેશ પટેલની પુત્રવધુએ પોતાના સસરા સામે ગંભીર આરોપ લગાવ્યા છે. પુત્રવધુએ પોતાના સસરા સામે આક્ષેપ લગાવ્યો છે કે તેમના જ સસરા ચંદ્રેશ પટેલે કાવતરું ઘડીને અકસ્માત કરાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા જ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં ચંદ્રેશ પટેલ પોતાના બંને પુત્ર સાથે પુત્રવધુની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. વાતચીતમાં પુત્રવધુને કઈ રીતે મોતના ઘાટ ઉતારવી તે અંગે પ્લાન ઘડવામાં આવ્યો હતો. ત્યારે હાલ થયેલા અકસ્માતમાં પણ ચંદ્રેશ પટેલનો હાથ હોવાનો આરોપ ચંદ્રેશ પટેલની પુત્રવધુએ લગાવ્યો છે, પરંતુ આ અકસ્માત અંગે હજી સુધી પોલીસ ચોપડે કોઈ જ ફરિયાદ નોંધાઈ નથી. તો પહેલા પણ આરોપ કરવામાં આવ્યો હતો પુત્રવધુ દ્વારા, અને ફરીથી જે રીતે અકસ્માત નડ્યો છે ત્યારે પુત્રવધુએ આરોપ કર્યો છે કે તેમના સસરાએ અકસ્માત કરાવ્યો છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી. મુસ્તાક, જે તે પહેલા ઓડિયો ક્લિપ જાહેર થઈ હતી તેમાં પુત્રવધુની હત્યા કરવાની ચર્ચા ચગડોળે ચડી હતી, અને હવે પણ જ્યારે અકસ્માત થયો છે ત્યારે પણ સસરા પર જ આરોપ લગાવવામાં આવ્યા છે, શું વધુ માહિતી? હજી બધું ચોક્કસ થી આપણે જણાવી દઉં કે જામનગરના જે માજી સાંસદ 5 વખત ભાજપમાં રહી ચુકેલા છે અને હાલ જિલ્લા ભાજપ પ્રમુખ છે ચંદ્રેશભાઈ પટેલ, કે તેમની જે પુત્રવધુ છે દિવ્યાબેન અને તેમના પોત્રનો ગઈકાલે અકસ્માત સર્જાયો છે, અને ક્યાંક ને ક્યાંક આ બંને વચ્ચેનો જે વિવાદ કથિત ઓડિયો ક્લિપને લઈને તેમાં કાવતરા રચવાની વાત હતી, અને ત્યારે પણ હજી 24 કલાકના માધ્યમથી આ બંને પરિવારોમાં એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા હતા. ત્યારે દિવ્યાબેને વારંવાર ZEE 24 કલાકના માધ્યમથી એવું જણાવ્યું પણ હતું, અને ક્યાંક ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો થયા હતા કે ભાઈ ચંદ્રેશભાઈ દ્વારા જે ઓડિયો ક્લિપમાં આ દિવ્યાબેનને મારવા માટેનો કાવતરો ઘડવામાં આવી રહ્યું છે, અને ગઈકાલે જયારે દિવ્યાબેન પોતાના પુત્રને લઈને રણજીત નગર વિસ્તારમાંથી પટેલ સમાજ પાસેથી જયારે એક્ટિવા લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી અજાણ્યા શખ્સો દ્વારા આવીને તેમને અકસ્માત સર્જવામાં આવ્યું, અને ક્યાંક ક્યાંક તેમના ઉપર આજે હત્યાના કાવતરાના ભાગરૂપે જ અકસ્માત સર્જાયો તેવું તેમનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને રાત્રિના સમયે અકસ્માત થતા તેમના પુત્ર અને માતા બંનેને જામનગરની ZEE હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને જ્યાં પુત્રને સામાન્ય પગમાં ઈજાઓ થઈ હતી. જયારે જે પુત્રવધુ દિવ્યાબેન છે તેમણે એવો રીતસરનો આક્ષેપ કર્યો હતો કે આ કોઈ રીતસર કાવતરાનો ભાગ છે, અને તેમના સસરા ચંદ્રેશ પટેલ દ્વારા જ તેમને મારવાના કાવતરાના ભાગ રૂપે અકસ્માત સર્જાયો છે. જોકે હાલ હજુ સુધી પણ આ ઘટનાને લઈને કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ અગાઉ પણ બનેલો ચર્ચાનો વિષય ફરીથી એક વખત આજે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, અને હવે આગળ એ જોવું રહ્યું કે દિવ્યાબેન દ્વારા આ સમગ્ર ઘટનામાં શું પગલું લેવામાં આવે છે. જી મિથુન, જે પુત્રવધુ દ્વારા સસરા પર આરોપ કરવામાં આવ્યો છે તો પછી પોલીસ ફરિયાદ કેમ નોંધવામાં આવી? જી મિથુન, ચોક્કસ થી ZEE 24 કલાક દ્વારા દિવ્યાબેનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને દિવ્યાબેને ક્યાંક ને ક્યાંક એવું જણાવ્યું છે કે ગઈકાલે જયારે દિવ્યાબેન તેમના પુત્રને લઈને બહાર નીકળી હતા અને આજે એનો જન્મદિવસ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના જે સસરા અને પિતા જે પોત્રના પિતા છે તેમના દ્વારા એમને ગિફ્ટ પણ આપવામાં હતી, એડવાન્સ ગિફ્ટ આપવામાં હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે કાવતરું પુરવાયું છે તેવું તેમનું કહેવું છે. અને ગઈકાલે જે અકસ્માત સર્જાયો તેમાં માતા અને પુત્ર જે છે પોતે એકલા જ રહે છે, અને ક્યાંક ને ક્યાંક હેપતા ગયા હોય તેમજ તેમની પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર હોય, ત્યારે સામાન્ય પરિસ્થિતિ થયા બાદ આજે સાંજ બાદ તે પોલીસ ફરિયાદ નોંધે તેવું પણ દિવ્યાબેને જણાવ્યું હતું. જી, આભાર મુસ્તાક માહિતી આપવા બદલ. તો જે રીતે ફરીથી સસરા પર આરોપ પુત્રવધુએ કર્યા છે, અને અકસ્માત બાદ તે સસરાએ જ આ અકસ્માત કરાવ્યો હોય તે પ્રકારના આરોપ પુત્રવધુ દ્વારા કરવામાં આવ્યા છે. તો પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ પુત્રવધુના અકસ્માત બાદ પુત્રવધુએ તેના સસરા સામે જ આક્ષેપ કર્યા. આ મામલામાં થોડા દિવસ પહેલા જ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં ચંદ્રેશ પટેલ પોતાના બંને પુત્ર અને પર્સનલ સેક્રેટરી સાથે પુત્રવધુની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. ત્યારે આવું સાંભળીએ કથિત રીતે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં શું વાતચીત હતી. શ્રીનગર બાય રોડ જાવ ને, રસ્તામાં અમુક જગ્યાએ ઉભો રહી જવાય પેશાબ પાણી માટે, નજારો બહુ સારો છે. બીજો એક માણસ મોકલી દઉં ફેરો, તારાથી ધક્કો શું લાગે, તને ધૂમ ધક્કો મારવા જાય નજર પડે તને મારતી ધક્કો. ભેગો એક માણસ રાખવો પડે તો જ થાય, અને પછી રાડા રાડ કરી દેવાય ચાલુ. અરજી દેવાનો ફાયદો મૂકો દી છે,
સામાજિક રીતે આપણે બચી શકીએ છીએ. 200 માણાનું ટોળું જવાનું છે એસપીને રજૂઆત કરવા માટે કે આ બાઈ આવી છે આના રસ્તા કરો. હવે આ અરજી ન કરી હોય તો તમે અપરાધીમાં ખપો. તમે આ અરજી કરી દીધી હોય, કાઉન્ટર સાઈન એસપીને લઈ લીધી હોય કે એના એને ઓલું ફોરવર્ડ કરાવેલું શું કહેવાય ઇન્વર્ટ કરાવી દીધું હોય, આખો વાતાવરણને પ્રણ આપી દે છે. આ અરજી પછી ઓલું નહી થાય, પછી ઈ કરીએ તો આપડા ઉપર જ આવે ઉલટા. ઈ નહી અરજી કર્યા પછી આપડે કરીએ ને તો આપડા ઉપર ઓલું ના આવે. આ બાકી ગઈ હતી ગમે એના ફેરી, અમને કેમ ખબર હોય? તો સમજતો નથી કેમ આ કર્યા પછી તો હાવ ન આવે કે આ તો આ ગમે એના ફેરી ભાગી ગયું હોય, અમને કેમ ખબર પડે? પછી આપણે ભેગા ન હોય લોકેશન ના, લોકેશન ફોન ન લઈ જવાય ઘરો અહીંયા, લોકેશન શું આવે? લોકેશન તો ફોન હોય તો આવે ને, આપણે એવા મૂર્ખા હોય કે અહીંયા ફોન લઈને જાય. હવે બબે ફોન રાખ્યા લીએ ઘેરા ઘેરા હોય એટલે લોકેશન તો આવે. આ ફોનને નાખી દેવાય ગટરમાં પછી જવાય. હું તો કરું એ સારું રહીને હું દઈ દઉં ભડાકે, મને જેલમાં જવામાં વાંધો નહીં. ઈ ના કરાય તેના કરતા તો આ સહેલું પડે ને. હું એ જ કહું છું આ કર્યા પછી ઓલું નહીં થાય. ઓલું આ કરવું હોય થાય પગલું સાહેબ નથી.